नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आपणे चेप्टर नंबर 1 એટલે કે સજીવોમાં પ્રજનન વિશે આપણે વાત કરીશું। જેમ કે આ ચેપ્ટરની અંદર જીવનકાળ, પ્રજનન અને તેની અગત્યતા, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આ ચાર તબક્કાઓ વિશે આની ચર્ચા કરવાની છે। જેમ કે તેમાંનું પહેલું તબક્કો એટલે કે જીવનકાળ, જીવનકાળ જેને આપણે ઇંગ્લિશમાં લાઈફ સ્પાન તરીકે ઓળખીએ છીએ। હવે આ લાઈફ સ્પાન એટલે શું? એટલે કે સજીવના જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો કુદરતી મૃત્યુનો સમયગાળો જે આવરે છે એને આપણે શું કહીએ છીએ? જીવનકાળ। હવે કુદરતી શા માટે આપણે અહીંયા કુદરતી લખવું પડ્યું? કારણ કે આપણે બધા હાલ જાણીએ છીએ કે કોરોનાને લીધે જે મૃત્યુ થાય છે એ કુદરતી નથી। તો આવી સંભવિત મૃત્યુઓ બરાબર છે જે આપણને ઘણી વખત નડે છે, પણ એમને અહીંયા જીવનકાળમાં સમાવેશિત નથી। તો દરેક સજીવના અલગ અલગ જીવનકાળ આપણને જોવા મળે છે। સજીવ જુદી જુદી અવસ્થાઓમાંથી જન્મથી લઈ અને મૃત્યુ સુધીમાં પહોંચે છે। જેમ કે જન્મ બાદ તે એક વિકાસની પ્રક્રિયાઓમાં આગળ વધે છે, જેમ કે જુવેનાઇલ તબક્કો જેને કહેવામાં આવે છે। આ જુવેનાઇલ તબક્કામાં વિકાસની વિવિધ પ્રક્રિયાઓમાં એ પસાર થાય છે, જેમ કે અંગજનન એ પણ આ જ પ્રક્રિયાનું પરિણામ છે। ત્યારબાદ વાત કરીએ તો કે પ્રજનન, આ સજીવ પોતાના ક્રમિક વિકાસ બાદ એક પુખ્તતા સુધી પહોંચશે અને એ પુખ્તતા પહોંચ્યા બાદ જ એ સંતતિ ઉત્પન્ન કરી શકશે। અને આમ પુખ્તતાએ પહોંચ્યા બાદ સજીવ પોતાનો ક્રમિક આગળ નવી સંતતિઓને વિકસાવે એ પ્રજનન પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રજનન। અને આ પ્રજનન બાદ નવી સંતતિ ઉત્પન્ન કરે છે અને કાળક્રમે સજીવોની અનેક વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને છેવટે જીર્ણતા તરફ જાય છે। હવે જીર્ણતા એટલે કે વૃદ્ધત્વ, બરાબર છે, કે સજીવની દેહધાર્મિક ક્રિયાઓમાં ક્રમિક ફેરફારો થાય, ચયાપચયની ક્રિયાઓ ધીમી પડતી જાય, આવી બધી ક્રિયાઓને પરિણામે છેલ્લે સજીવનું અંતે શું આવે છે? મૃત્યુ। અને મૃત્યુ તો આપ સૌ જાણો છો કે મૃત્યુ એક આવશ્યકમાં આવશ્યક અને નરું સત્ય છે, એટલે કે મૃત્યુ। તો આ ક્રમિક જે ફેરફારો છે એ એક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કરે છે અને આ સમગ્ર કાળ એટલે કે સમયને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ। હવે અહીંયા પ્રશ્ન છે કે કદ સાથેનો સંબંધ, તો સજીવ કદ સાથેનો સંબંધ છે એ એટલે કે જીવનકાળનો કદ સાથે કોઈ સંબંધ? હવે માની લો કે એક કાગડો છે અને એક પોપટ છે, બંનેના કદ એકદમ નાના નાના છે, છતાં બંનેના સમયની અંદર કે જીવનકાળની અંદર ઘણી બધી વૈવિધ્યતા છે। જેમ કે કાગડાનું આયુષ્ય માત્ર ને માત્ર 15 વર્ષ છે, જ્યારે પોપટ સેમ કદનો છે છતાં પણ એમનું આયુષ્ય 140 વર્ષ છે। તો આપણે કહી શકીએ કે સજીવોના જીવનકાળને કે એમના કદ સાથે કોઈ સંબંધિત નથી। હવે આપણે થોડાક ઉદાહરણોને આપે ટેક્સ્ટબુકમાં જે NCERTમાં આપેલા છે એમને આપણે અભ્યાસ કરીએ। હવે આપણને ખબર જ છે કે આવી બધી આંકડાકીય માહિતીઓ યાદ રાખવી વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી પડે છે, તો એના માટે થોડુંક આપણે એને કંઈક ને કંઈક અલગ રીતના રજૂઆત કરીએ છીએ। જેમ કે સૌથી ઓછાથી લઈને સૌથી વધુ વર્ષો તરફ, જેમ કે પેલું છે મે ફ્લાય, જેનું આયુષ્ય માત્ર 1 દિવસ છે। હવે આ તો એવું થઈ ગયું કે આજ સવારે તમારો હેપી બર્થડે થાય અને બીજે દિવસે સવારે તમારો ડેથ થઈ જાય, તો આવું 1 દિવસનું માત્ર આયુષ્ય ધરાવે છે। તો પહેલા સેક્શનની અંદર આપણે 3 માખીઓ લીધા છે, મે ફ્લાય, પછી કે ઘર માખી જે આપણે સામાન્ય ઘરમાં જોવા મળે છે, એમનું આયુષ્ય 28 દિવસ, 28 દિવસ સુધી આપણને હેરાન કરે અને ત્યારબાદ એનું મૃત્યુ થઈ જાય। પછી લઈએ ફળ માખી, ફ્રૂટ ફ્લાય, જે સામાન્ય 30 દિવસ સુધી જીવન જીવે છે। તો આ પહેલાં સેક્શનમાં આપણે 3 માખીઓને યાદ કરી। પછી ચોખા, સામાન્ય રીતના ધાન્ય પાકો છે, એ સામાન્ય 3 થી 4 મહિનાનું આયુષ્ય ધરાવે છે। પછી આપણે કહીએ ખેડૂતો એમ કહે કે ચાલો લણણી કરવા જવાનું છે, તો આ લણણી એટલે શું? તો કે આ ધાન્ય પાકોની આપણે 4 મહિનામાં એની સિઝન પૂરી થઈ જાય છે। ત્યારબાદ આ બે સજીવોને આપણે ત્રીજી કેટેગરી છે એટલે કે ત્રીજા સેક્શનમાં મૂકીએ, ગાય અને કૂતરા। સામાન્ય રીતે આપણા ઘરની આસપાસ આ બે પ્રાણીઓ આપણને રોજબરોજના જીવનમાં જોવા મળે છે અને એની સિમિલારિટીઝ, એ બંનેનું આયુષ્ય પણ 20 થી નજીક જ છે, એટલે કે ગાયની છે 20 થી 25 વર્ષ છે અને કૂતરો એ 20 થી 50 વર્ષ સુધી જીવન જીવે છે। ત્યારબાદ ચોથા સેક્શનમાં જોઈએ તો હાથી, ઘોડો અને મગર, આ ત્રણેયનું આયુષ્ય નિયર અબાઉટ સરખા આંકડા દર્શાવે છે। જેમ કે હાથી છે એ 60 થી 90 વર્ષ જીવે છે, ઘોડો અને મગર એ બંનેનું આયુષ્ય 60 વર્ષ છે।
ત્યારબાદ પાંચમા સેક્શનમાં જોઈએ તો ગુલાબ. હવે આમાં 10-10 પર્સન ઉમેરતા જવાના છે. ગુલાબ છે એનું આયુષ્ય 5 વર્ષ, ત્યારબાદ 10 વર્ષ ઉમેરીએ અને કાગડો જે આપણે 15 વર્ષ, અને કેળા છે જેને 25 વર્ષ જીવનકાળ સારેરાશ જોવા મળે છે. ત્યારબાદ લઈએ પોપટ જેમનું આયુષ્ય 140 વર્ષ છે, કાચબો જે સામાન્ય રીતના 100 થી 150 વર્ષ જીવન જીવશે, અને વડ એ સામાન્ય રીતના 200 વર્ષ જીવે. પૃથ્વી ઉપર કહીએ તો ઓલ્ડેસ્ટ પ્લાન્ટ એટલે કે સૌથી જૂનામાં જૂનો પ્લાન્ટ જે લારિયા ટ્રાઇડેન્ટા જે કેલિફોર્નિયાની અંદર એટલે કે યુએસએમાં જોવા મળે છે, જેનું આયુષ્ય સારેરાશ 11,300 વર્ષ જેટલું જૂનું છે. હવે ઘણી વખત ઘણા સ્ટુડન્ટ એવું કે સાહેબ તમે વાત કરતા હતા કે આપ ઘણા તો કેટલા વર્ષો સુધી જોયે છે, મહાભારત કાળની અંદર હજારો વર્ષો સુધી ઘણા ઋષિઓ તપ કરતા હતા, તો એ શક્ય છે? કારણ કે સામાન્ય આયુષ્ય તો દરેકનું કંઈક ને કંઈક ફિક્સ હોય છે, પણ વ્યક્તિ પોતે કંઈક ને કંઈક સાધનાઓ કરીને આવું શક્ય પણ બનાવી શકે છે. પણ અંતિમ સત્ય છે કે સજીવનું મૃત્યુ થશે એ ઈચ્છિત, જેમ કે ભીષ્મ પિતામહ મહાભારતની અંદર છે, ઈચ્છિત મૃત્યુ, છતાં પણ એમને પણ મૃત્યુનો સામનો તો કરવો જ પડે છે. તો આવી રીતના આપણે વિવિધ પ્રકારના જીવનકાળ વિશે આપણે યાદ રાખીશું, અને એક વૃદ્ધત્વ જેની વાત કરી છે અહીંયા, જીર્ણતા એ સામાન્ય દરેક સજીવમાં આવે છે, જેમ કે વનસ્પતિમાં પણ, જેમ કે પાંદડાઓ છે સામાન્ય રીતના ખરી પડતા હોય છે એક સમય બાદ, મૃદ્ધત્વ. અને ઘણી વખત આપણે એવું એક કહેતા હોઈએ છીએ કે ઘરડા પુરુષો છે અથવા તો સ્ત્રીઓ છે એની માનસિક કંઈક કંઈક ફેરફારો થાય છે, અથવા તો એને શરીરની અંદર કંઈક ને કંઈક દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર થાય છે. તો આ શબ્દ માટે વપરાય છે જેને સેનિલિટી તરીકે ઓળખવામાં આવે છે. સેનિલિટી મીન્સ કે સજીવોના એટલે કે વૃદ્ધત્વ દરમિયાન મનુષ્યની અંદર દેહધાર્મિક અથવા કંઈક ને કંઈક એવી માનસિક ફેરફાર. આપણે એમ કહેતા હોય ને કે અમારા દાદાન છે ને બહુ કચકચ કર્યા કરે છે, તો ધીસ કચકચ ઇઝ નોન એઝ ધી સેનિલિટી. ઓકે, સો આજે આપણે ફર્સ્ટ જે પોઈન્ટ છે જેને જીવનકાળ વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ. જીવનકાળ વિશે વાત કરી ત્યારબાદ હવે આપણે વાત કરીશું પ્રજનન વિશે. તો પ્રજનન એટલે શું? તો કે દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ એટલે કે અન્ય સંતતિની જો ઉત્પન્ન કરે તો એવી પ્રક્રિયાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનન એટલે કે રિપ્રોડક્શન. અહીંયા પુખ્ત વયે એ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે દરેક સજીવ પોતાની પુખ્ત વયે જ પ્રજનન કરી શકશે. કારણ કે જ્યારે બાળક નાનું હોય ત્યારે તે પ્રજનન નથી કરી શકતું. તો એવી જ રીતે અહીંયા પ્રજનન એ એક અગત્યની પ્રક્રિયા છે. શા માટે પ્રજનન આવશ્યક છે? જેમ પ્રજનનની પ્રક્રિયા દ્વારા પેલું કહે જીવ સાતત્ય જળવાય. જીવ સાતત્ય મીન્સ કે પૃથ્વી છે એની ઉપર જે જીવન છે એ માત્ર ને માત્ર આ એક પ્રક્રિયા દ્વારા જ શક્ય છે. આ પ્રક્રિયા વડે તો કે સામાન્ય રીતના જે પ્રજનન થાય છે એ દરમિયાન ભિન્નતાનું નિર્માણ પામે છે. એ ભિન્નતા ક્યારે નિર્માણ પામે છે? તો કે પ્રજનન કોષોના નિર્માણ વખતે. આવું સામાન્ય લિંગી પ્રજનનમાં જોવા મળે છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો કે આ પ્રજનન છે એ પ્રક્રિયાને અસર કરતા પરિબળો, કોઈ પણ પ્રક્રિયાને કંઈક ને કંઈક રીતે બાહ્ય પરિબળોની અસર હોય જ છે. જેમ કે આ પ્રક્રિયાને જે તે સજીવના નિવાસ સ્થાન જેને સામાન્ય રીતે આપણે હેબિટેટ તરીકે ઓળખીએ છીએ. દરેક સજીવને પ્રજનનની પ્રક્રિયા ઉપર જુદા જુદા નિવાસ સ્થાનની પ્રક્રિયા જે છે એ અસર કરશે. ત્યારબાદ વાત કરીએ વિવિધ જે છે આ પ્રજનનની પ્રક્રિયાઓમાં આગળ વધીએ તો કે એના મુખ્ય બે પ્રકાર છે. બે પ્રકાર જેમ કે લિંગી પ્રક્રિયા એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન જેને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આજે આપણે શરૂઆત કરીએ છીએ અલિંગી પ્રજનનની પ્રક્રિયાથી. અલિંગી પ્રજનન એટલે શું? તો કે અલિંગી પ્રજનન એ પ્રક્રિયામાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે. જેમ કે આવી સંતતિઓ દ્વારા સર્જાતી બરાબર એટલે કે આમાં નર કે માદા એવું કશું જ હોતું નથી, તો એક સજીવ જ આમાં ભાગ લે છે. આવી સજીવો સામાન્ય રીતના પિતૃ અને આબેહૂબ એટલે કે એકદમ એના જેવા જ જોવા મળશે, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે.
આવી પ્રતિપીઢી સામાન્ય રીતના આઈડેન્ટિકલ અથવા ક્લોન હોઈ શકે. તો આઈડેન્ટિકલ મીન્સ કે સામાન્ય રીતના એના જનીનિક જે છે એ જે છે એ સમાનતા જોવા મળશે. જેમ કે એના દ્વારા નિર્માણ પામેલી સંતતિ એ જનીનિક રીતના સમાન હોય. જ્યારે ક્લોન એટલે શું કે બાહ્ય દેખાવ અને જનીનિક રીતના બંને પ્રકારે સમાનતા જોવા મળશે. તો આવી રીતના અલિંગી પ્રજનન દ્વારા પ્રાપ્ત થતી સંતતિ એ સામાન્ય રીતના આઈડેન્ટિકલ અથવા તો ક્લોન જોવા મળશે. હવે જોઈએ તો કે સામાન્ય આવું ક્યાં જોવા મળશે, તો કે એકપુષ્પી સજીવોમાં આવું સામાન્ય જોવા મળે. જેમ કે આપણે જોઈએ કે મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા આ બધા સજીવોમાં સામાન્ય રીતના આવું જોવા મળે. હવે મોનેરાની વાત કરીએ તો કે બેક્ટેરિયા છે એ પણ સામાન્ય રીતના આવું જ કંઈક અલિંગી પ્રજનન પ્રક્રિયા કરે છે. હવે આ પ્રક્રિયાઓ જે છે અલિંગી પ્રજનન એમાં સામાન્ય રીતના સમભાજન દ્વારા આ નવી સંતતિઓનું નિર્માણ થાય. સમભાજન એટલે કે સરખા ભાગ પડે એના જનીન દ્રવ્યોનું સરખું ભાગ પડે છે. હવે એમના અલિંગી પ્રજનનના થોડા પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ. જેમ કે પહેલું છે દ્વિભાજન. જો નામ જેવું કામ, દ્વિભાજન, દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ પાડવા. તો અહીંયા દ્વિભાજન એટલે કે બે ભાગ પડે છે. તો આવા સજીવોમાં સામાન્ય રીતના એના ત્રણ પ્રકાર છે, જેમ કે સરળ, અનુપ્રસ્થ અને આયામ દ્વિભાજન. સરળ દ્વિભાજન કેમાં જોવા મળશે, તો અમીબા, સબકીબા, અમીબા. એટલે કે અમીબાની અંદર સૌ પ્રથમ પોતપોતાનું જે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, જનીન દ્રવ્ય બેવડાશે. કઈ પ્રક્રિયાથી, તો કે સમભાજનની પ્રક્રિયાથી. તો સમભાજનની પ્રક્રિયાથી એ જનીન દ્રવ્ય બેવડાય અને ત્યારબાદ એ સામાન્ય રીતના કોઈ પણ એંગલથી અથવા કોઈ પણ દિશાએ એટલે આ બે બાળ અમીબાનું નિર્માણ કરે છે. હવે આ કોઈ પણ દિશામાં આ પ્રકારનું જે નિર્માણ કરે છે એટલે સામાન્ય રીતના આની કોઈ દિશા સ્પષ્ટતા જોવા મળતી નથી. એટલે સરળ પ્રકારનું દ્વિભાજન કહીશું. બીજી વાત કરીએ તો કે પેરામીશિયમની અંદર. હવે પેરામીશિયમ આપણે નાનપણથી ભણીએ છીએ કે ચપ્પલ આકારનું પ્રાણી જેમાં સામાન્ય રીતના પક્ષીઓ જોવા મળે છે. તો બીજા પ્રકારનું જે દ્વિભાજન છે એ છે અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે કે આડું. સામાન્ય રીતના આવા સજીવોની અંદર અનુપ્રસ્થ એટલે કે આડું દ્વિભાજન જોવા મળશે. એટલે કે સજીવ શરીર પોતાની વચ્ચેની બાજુએથી કંઈક ખાંચનું નિર્માણ કરશે અને એ ખાંચ ધીરે ધીરે નિર્માણ પામશે. ત્યારબાદ એનું જે જનીન દ્રવ્ય છે એ એમાં ડિવાઈડ થશે અને ત્યારબાદ બે સ્વતંત્ર બાળ સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો શેમાં, પેરામીશિયમની અંદર આપણે કીધું અનુપ્રસ્થ પ્રકારનું દ્વિભાજન. ત્યારબાદ વાત કરીએ આયામ. આયામ મીન્સ ઊભું. તો આયામ જે છે એ પ્રકાર સામાન્ય રીતના જોવા મળશે યુગલીનામાં. યુગલીનાની અંદર સામાન્ય રીતના જે આયામ ખાંચનું નિર્માણ પામશે અને એ ખાંચ કેવી રીતના નિર્માણ પામશે, તો જે વચ્ચેનો ભાગ છે એ ઉપર ઉપસી આવશે અને એ ઉપસ્યા બાદ આવી રીતના નિર્માણ કરી અને આયામ ખાંચ વડે બે યુગલીના એટલે કે નાના બાળ યુગલીના એ અલગ પડી શકે છે. તો આવી રીતના આપણે વાત કરી અલિંગી પ્રજનનની અંદર પહેલો પ્રકાર જે છે દ્વિભાજન, જે સરળ, અનુપ્રસ્થ અને આયામ પ્રકારે વિભાજન પામે છે. સરળનું ઉદાહરણ છે અમીબા, અનુપ્રસ્થનું ઉદાહરણ લીધું આપણે પેરામીશિયમ અને આયામ એટલે કે યુગલીના. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે બીજું નિર્માણ છે એ કલિકાસર્જન. કલિકાસર્જન બડિંગ્સ. તો આ કલિકાસર્જન સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં જોવા મળશે. એનિમલ્સની અંદર વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારે આપણે કલિકાસર્જન જોઈ શકીએ. એક છે બાહ્ય અને એક છે અંતર. હવે બાહ્યની વાત કરીએ, બાહ્ય કલિકાસર્જન એટલે શું, તો કે સજીવ દેહની બહારની બાજુએ બરાબર છે જે કલિકા નિર્માણ પામે તો એને આપણે કહીએ છીએ બાહ્ય કલિકાસર્જન. આવું સર્જન કેમાં જોવા મળશે, તો સામાન્ય રીતના હાઇડ્રા જેવા સજીવો છે. હાઇડ્રા જેવા સજીવો પોતાના સજીવની સપાટી ઉપર એક નાની એવી કલિકાઓનું નિર્માણ કરશે અને આ જે કલિકા છે એને આપણે બાળ કલિકા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય ભાષામાં અહીંયા એના સૂત્રાંગો છે બરાબર છે, જેથી કરીને આ આપણે એને બાળ હાઇડ્રા તરીકે ઓળખીએ છીએ અથવા તો બાળ કલિકા તરીકે ઓળખીએ છીએ. શરૂઆતને સજીવની બહારની સપાટીએ જોડાયેલું હોય, ત્યારબાદ તે વિકાસ પામી અને તેનાથી છૂટું પડી અને સ્વતંત્ર સજીવ તરીકે નિર્માણ પામશે. ત્યારબાદ વાત કરીએ બીજું કે અંતઃકલિકા સર્જન, જે સામાન્ય રીતના આપણને વાદળી, તમે એનિમલ કિંગડમની અંદર ભણી ગયા છો, વાદળી
પોરીફેરા અથવા તો સછિદ્ર સમુદાયનું પ્રાણી છે. એમની અંદર આ અંતઃકલિકા સજન જે સજીવ શરીરના અંદરના ભાગમાં નિર્માણ પામે છે. તો અંતઃકલિકા સજન જેને વાદળીમાં જેમ્બ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જેમ્બ્યુલ્સ ની રચના બરાબર છે વાદળીમાં જોવા મળશે. સામાન્ય રીતના મીઠા પાણીની બસ સ્પોન્જીલા અથવા તો દરિયાઈ પાણીની સાયકોન એમાં બધામાં આવી અંતઃકલિકા સર્જન એ ખાસ કરીને જોવા મળશે અને સચિત્ર સમયદાયનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ છીએ આ પ્રાણીની અંદર, ત્યારબાદ વનસ્પતિની અંદર પણ આવી કલિકાઓ જોવા મળે છે. ખાસ કરીને યીસ્ટ એટલે કે ફૂગની અંદર જોઈએ તો જેમ કે આ યીસ્ટ છે શરૂઆતમાં જે કલિકાઓ છે જેમ કે આ કલિકાઓ છે એ પિતૃ સાથે અમુક સમય સુધી જોડાયેલી રહે છે જેમ કે અહીંયા જોડાયેલી છે. ત્યારબાદ દરેક કલિકાઓ એ સ્વતંત્ર રીતના અલગ પડે છે અને એ પોતે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ પામે. તો યીસ્ટની અંદર સામાન્ય રીતના કલિકા સર્જન જોવા મળે. યીસ્ટને સામાન્ય રીતના આપણે કહીએ છીએ સેકેરોમાઇસિસ. જે સામાન્ય રીતના એક કોષી ફૂગની અંદર આવશે. ત્યારબાદ વાત કરીએ કેટલીક લીલની અંદર પણ આ જે છે કલિકા સર્જન જોવા મળશે. જેમ કે અસ્થાનિક કેટલીક લીલની શાખાઓ છે જેમ કે ડિક્ટિયોટા અને ફ્યુકસ એ બંનેમાં અસ્થાનિક શાખાઓમાં બરાબર છે સામાન્ય રીતના આ પ્રકારે કલિકા સર્જન જોવા મળશે. અને સામાન્ય રીતના પ્રોટોસાયફોન જેમાં પણ કલિકા સ્વરૂપે આપણને આ પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. સામાન્ય રીતના કેક્ટસી કુળની તમે વનસ્પતિની તમે જુઓ તો એ કેક્ટસી કુળની અંદર તમે જુઓ તો સામાન્ય બધા કેક્ટસ પોતપોતાની એક એક કલિકાઓ ઘણી બધી કલિકાઓનું નિર્માણ કરશે. વિડીયોના અંતે કેટલાક ફોટોગ્રાફ્સ હું મૂકીશ જેમાં તમે જોઈ શકશો કે આ જે કલિકાઓ બરાબર છે વનસ્પતિની અંદર કેક્ટસી કુળમાં ત્યાં કલિકા સર્જન જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે બીજાણુ નિર્માણ આ ત્રીજો પ્રકાર છે અલિંગી પ્રજનનનો. બીજાણુ નિર્માણ એટલે કે સ્પોરિયોરેશનની જે વાત કરીએ એ સામાન્ય રીતના અમીબા જેવા સજીવોની અંદર શું કરે છે તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં. કઈ પરિસ્થિતિમાં તો કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અમીબા છે એ સામાન્ય રીતના આ ત્રિસ્તરીય અને કહીશું આપણે ત્રિસ્તરીય કોષ્ઠમ નામની એક રચનાઓ બનાવે છે અને આ ત્રિસ્તરીય આવરણ જે તેને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવવા માટે બરાબર છે એને યોગ્ય બનાવે છે. ત્યારબાદ એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ એમના જે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે એને અનેક વખત બેવડાવી અને આવા મલ્ટી ન્યુક્લિયેટ એટલે કે બહુ કોષ કેન્દ્રીય બનાવે છે. જ્યારે ફરી પાછી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ધીરે ધીરે આવા જે ત્રિસ્તરીય આવરણ છે એ કોષ્ઠન તૂટશે અને આ જે બીજાણુઓ છે એ સામાન્ય રીતના ખોટા પગ દ્વારા જે કંઈ નિર્માણ પામે છે એને કુટપાદીય બીજાણુ એવું નામ આપેલું છે અને આ જે બીજાણુ છે ત્યારબાદ કોષ્ઠન તૂટી અને સ્વતંત્ર રીતના એક એક જે કોષ કેન્દ્ર છે પોતાની ફક્ત જીવરસ ધારણ કરી અને એક સ્વતંત્ર અમીબા તરીકે નિર્માણ પામે છે. તો આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આપણે કોષ્ઠન કીધું. સામાન્ય રીતના અમીબા મોટાભાગે દ્વિભાજન દ્વારા કાર્ય કરે જ છે પણ અમુક ચોક્કસ પરિસ્થિતિઓનું નિર્માણ છે એટલે આપણે પહેલાં જ કીધું ને કે જે તે નિવાસસ્થાન આધારિત પ્રક્રિયાઓમાં ફેરફાર થતી હોય છે તો એ આપણને અહીંયા જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે બીજાણુ નિર્માણની. ત્યારબાદ વાત કરીએ બીજાણુ સર્જન. તો સ્પોર ફોર્મેશનની વાત કરીએ કે કેટલાક વનસ્પતિની અંદર જોઈએ જેમ કે આપણે આગળ 11મા ધોરણની અંદર પણ આપણે વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ વિશે પણ ભણી ગયા છીએ. જેમ કે ફૂગની અંદર મુખ્યત્વે 5 પ્રકારના બીજાણુઓની વાત કરી હતી જેમાં અલિંગી પ્રજનન માટે ચર બીજાણુ અને આપણે કણી બીજાણુ, જ્યારે લિંગી પ્રજનન માટે સામાન્ય રીતના 3 પ્રકારના બીજાણુ હતા. એક ધાની બીજાણુ, ત્યારબાદ પ્રકણી બીજાણુ અને ત્રીજું અંડ બીજાણુ. તો ફૂગ જે છે સામાન્ય રીતે 5 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે જેમ કે
અલિંગી પ્રજનન માટે સમરીતના જળ અને ઘણી બીજાણુઓ ઉત્પન્ન થશે અને લિંગી પ્રજનનમાં આપણે ત્રણ પ્રકારના બીજાણુઓની વાત કરી હતી. એક તો ધાની બીજાણુ જે આસ્કોમાયસેટિસ વર્ગમાં જોવા મળે છે, પ્રકણી બીજાણુ જે બેસિડિયોમાયસેટિસ વર્ગની અંદર જોવા મળશે અને અંડ બીજાણુ. આ ત્રણ પ્રકારે લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો અહીંયા આપણે બે અલિંગી પ્રજનનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે જળ અને કણી બીજાણુની વાત કરીએ. તો સામાન્ય રીતે કેટલીક લીલ છે ક્લેમિડોમોનાસની અંદર પણ આવી પ્રક્રિયા જોવા મળશે. જેમ કે લીલી અંદર ક્લેમિડોમોનાસ સામાન્ય રીતે કસાધારીઓ સજીવો છે, એમની અંદર ચલ બીજાણુ એટલે કે જેને ઝૂસ્પોર કહે છે, ચલ બીજાણુ, ચલ એટલે કે તે ચલિત અવસ્થામાં જોવા મળશે કારણ કે એની પાસે કસા છે. અચલિત જેવો ચલિત અવસ્થામાં છે નહીં કારણ કે કોઈ કસા કે પક્ષમો જેવા આવરણો છે નહીં. તો સામાન્ય એવા બીજાણુને આપણે અચલ બીજાણુ અથવા તો કણી બીજાણુ સામાન્ય રીતના પેનિસિલિયમ પેનિસિલિયમની અંદર આ કણી બીજાણુ આપણને જોવા મળે છે. આ જે બીજાણુ છે એમાં ઉપરની જે રચના છે એને સામાન્ય રીતના આપણે પ્રાંગુલ તરીકે ઓળખીએ છીએ અને એમની ઉપર જે છે કણી બીજાણુ જોવા મળશે. તો પેનિસિલિયમ જે આપણને ખબર છે કે એમાંથી પેનિસિલિયમ નોટેટમ ફુ જેમાંથી સૌ પ્રથમ પેનિસિલિન શોધવામાં આવી હતી. સાથે સાથે એસ્પરજિલસની વાત કરીએ, એસ્પરજિલસ એમાં પણ આવી જ કંઈક અચલ બીજાણુનો પણ એક પ્રકાર છે. એમાં પ્રાંગુલની રચનામાં થોડો ડિફરન્સ છે, એના દ્વારા આપણે એને અલગ રીતના ઓળખી શકીએ. જેમાં આ પ્રાંગુલ છે એ સામાન્ય રીતના આવી રીતના જોવા મળશે. તો આ રીતના આ એસ્પરજિલસ આપણે ઓળખી શકીએ છીએ અને એ પ્રાંગુલ ઉપર પછી એમાં બીજાણુ પણ આવી રીતના જોવા મળશે. આવી રીતના અચલ બીજાણુઓ દ્વારા આપણે અલિંગી પ્રજનન કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે અવખંડન. અવખંડન મીન્સ ફ્રેગમેન્ટેશન એટલે કે કાપી નાખવું, ચીરી નાખવું. જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં સામાન્ય રીતના આવું જે અવખંડન છે તે જોવા મળશે કે વનસ્પતિના કોઈ વારંવાર કહું છું કે આપણે પાડોશી સાથે બાજુ હોય તો કશું જ નહીં કરવાનું, થોડાક લીલના ટુકડા લઈ અને પાડોશીના ટાંકામાં નાખી દેવાના. જેમ કે સ્પાઇરોગાયરા એ તરત જ એનું જે છે એ ઝડપી પ્રજનન કરી અને એનો વિકાસ કરશે ભલેને પાડોશી ભેગા જ કરે. તો આવી રીતના એ જે છે વનસ્પતિમાં એક નાનકડો ટુકડો પણ ફરી પાછો એનું પુનઃસર્જન કરી શકે છે. તો આ જે છે અવખંડન દ્વારા એ વનસ્પતિની અંદર જેમ કે લીલ અને ફૂગની અંદર સામાન્ય રીતના આવું અવખંડન જોવા મળશે. જેમ કે યુલોથ્રિક્સ, ઉડોકોનિયમ, સ્પાઇરોગાયરા અને જિગ્નીમાં આ બધા સજીવો લીલના જે ઉદાહરણ છે જેમાં સામાન્ય રીતના અવખંડન જોવા મળે છે. શોર્ટમાં આપણે યાદ રાખી શકીએ કે જિજ્ઞામાં બરાબર છે, યુ જિજ્ઞામાં ઉડી જાઓ બરાબર છે, ક્યારે તો કે સ્પા લઈને ઉડી જાઓ. તો આવી રીતના યાદ રાખી શકો છો. ત્યારબાદ ફૂગ બરાબર છે, મ્યુકર, રાઇઝોપસ અને સેપ્રોલેગ્નિયા બરાબર છે, આ ત્રણની અંદર બરાબર છે આપણને સામાન્ય રીતના અવખંડન જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ છીએ પ્રાણીની અંદર તો કે પ્લેનેરિયા જેવા ચપટા કૃમિ સજીવોની અંદર બરાબર છે આપણને આવું અવખંડન જોવા મળશે. અવખંડન મીન્સ કે પોતાના દરેક સજીવ છે એના ખૂટતા ભાગોને શું કરશે પાછું નિર્માણ કરી શકે એવી પરિસ્થિતિને આપણે અથવા તો એવી પ્રક્રિયાને આપણે અવખંડન કહીએ. જેમ કે આ પ્લેનેરિયા છે એના સજીવ શરીરને આપણે ત્રણ ભાગમાં વહેંચી દીધા અને દરેક ભાગ છે અહીંયા કેસરી કલરનું નિર્દેશન છે એ દરેક સજીવ પોતાના ખૂટતા ભાગનું શું કરે છે પુનઃસર્જન કરે છે. તો આવું આપણને પ્લેનેરિયામાં અવખંડનની પ્રક્રિયા આપણને જોવા મળે છે. તો આ પ્રકારે આપણે મુખ્યત્વે અત્યારે પાંચ જે છે પાંચ પ્રકારના જે અલિંગી પ્રજનન ભણ્યા. પહેલી વાત કરી દ્વિભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, બીજાણુ સર્જન અને અવખંડન. હવે આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનન. સામાન્ય રીતના વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન એવો શબ્દ વપરાવાને બદલે એમાં વાનસ્પતિક પ્રજનન એવો શબ્દ વપરાય છે. જેમ કે વનસ્પતિના કોઈ ભાગને આપણે કટ કરી અને વાગીએ અને એ ભાગોમાંથી જ નવું સર્જન થાય તો એને આપણે કહીએ છીએ વાનસ્પતિક પ્રજનન. તો જુદા જુદા ભાગો દ્વારા બરાબર છે આપણે નવી વનસ્પતિ ઉત્પન્ન થતી હોય એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ.
જેમ કે પહેલું ઉદાહરણ છે પ્રકલિકા. પ્રકલિકા એટલે સામે જ તેને પુષ્પીય કલિકા એવું નામ અપાય છે. તો પુષ્પીય કલિકા સામાન્ય રીતમાં રામબાણ જેને આપણે ગુજરાતીમાં કેતકી તરીકે ઓળખીએ છીએ અથવા ઇંગ્લિશમાં એમને એગેવ સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. આ રામબાણ અને કેતકીની અંદર સામે કેવી રચના છે તો કે એમની અંદર જમીન પર આવા પર્ણોની એક હારમાળા હોય છે અને પર્ણ એ લીફ એપેક્સ એક કાંટાની રચના હોય છે એટલે પર્ણાગ્ર એ કંટકની રચના છે. આ ઉપરાંત તેમની વચ્ચેના ભાગેથી એક દંડ સ્વરૂપે એક નિર્માણ પામતો પુષ્પ વિન્યાસ દંડ જે વિશ્વનો સૌથી મોટો પુષ્પ વિન્યાસ દંડ જે છે રામબાણ અથવા તો કેતકીનો. તો આ રામબાણ અને કેતકી ઉપર જે આ શાખાઓ વિકસે છે પુષ્પ વિન્યાસ ઉપર તેમાં પુષ્પીય નાની નાની કલિકાઓ છે એ સૌ પ્રથમ ત્યાં જોવા મળશે અને એ જ પુષ્પીય કલિકાઓ જ્યારે ખરી પડે છે ત્યારે ફરી પાછું આવી નાની જેમ કે અહીંયાથી ખરતા એ જ ફરી પાછું આ કલિકા એ પોતે મૂળ બનાવી અને ફરી પાછું નવું એક રામબાણનો વિકાસ કરી શકશે. ત્યારબાદ વાત કરીએ છીએ આપણે પ્રકાંડ દ્વારા. આપણે આગળ પણ ભણી ગયા કે બટેટું છે, બટેટું એમની અંદર સામાન્ય રીતના આપણે બે ત્રણ દિવસ બટેટું પડ્યું તો એમની અંદર આવી કલિકાઓ નિર્માણ પામે છે અને આ કલિકાને આપણે સામાન્ય રીતના આંખ તરીકે જોઈએ છીએ. બટેટું એ પ્રકારનું રૂપાંતરણ છે, સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ એ બટેટાને અંદર થાય છે જે એક મુખ્યત્વે પ્રકાર છે. આવું આંખ જેને આપણે કલિકા કહીએ છીએ આવી કલિકાઓને આપણે ફરી પાછું કાપી અને નવી જગ્યાએ વાવીએ તો ત્યાંથી પુનઃ નિર્માણ થતું હોય છે. ત્યારબાદ સામાન્ય રીતના પર્ણ દ્વારા, તો આ જે પ્રકાંડ દ્વારા છે સામાન્ય રીતે સીબીએસઈ એપીએમટી ની અંદર 2011 ની અંદર આનો ક્વેશ્ચન પૂછાયો છે. ત્યારબાદ પર્ણની વાત કરીએ કે વનસ્પતિનો એવો ભાગ એટલે કે પર્ણ જેના દ્વારા વનસ્પતિ પ્રજનન અથવા તો નવી સંતતિ ઉત્પન્ન થાય જેમ કે બ્રાયોફાયલમ જેને આપણે પાન ફૂટી તરીકે ઓળખીએ છીએ. બ્રાયોફાયલમ પાન ફૂટી સામાન્ય રીતના એના પર્ણની જે માર્જિન એટલે કે જે કિનારી છે ત્યાં આવી રીતના નવા જે છે કલિકાનું સર્જન થશે. આ જે કક્ષ જે છે પર્ણની ખાસ માર્જિન એમાં આવી કલિકાઓ નિર્માણ પામશે અને દરેક કલિકાઓ ફરી પાછું એ પુનઃ નવા જે છે બ્રાયોફાયલમ એટલે કે નવા સર્જનનું નિર્માણ કરી શકે. તો આ પર્ણ જે છે પર્ણની રચના છે પર્ણની કિનારીએ આવી શાખા ઉત્પન્ન થાય છે એટલે કે કલિકા ઉત્પન્ન થાય છે અને નવું સંતતિ સર્જે છે. એ પણ સીબીએસઈ એઆઈપીએમટી ની અંદર 2005માં આમનો ક્વેશ્ચન પૂછાયો છે. ત્યારબાદ વાત કરીએ ભૂસ તારિકા. પુસ્તારિકા સામાન્ય રીતના આપણે જળ શૃંખલા અથવા જળ કુંડી જેવી વનસ્પતિઓમાં જોવા મળશે. આવી વનસ્પતિઓ આપણને ક્યાં જોવા મળે છે તો આપણે નદીઓની અંદર જે પુષ્કળ માત્રામાં વિકસે છે આ જે વનસ્પતિ છે એકચ્યુઅલી ભારતમાં તેના આકર્ષક પુષ્પો અને એના પર્ણોને લીધે આકર્ષક પુષ્પો અને એના પર્ણોને લીધે એ વાસ્તવમાં ભારતમાં લાવવામાં આવી હતી. એક વિદેશી જાતિ છે અને હાલમાં એનું ખૂબ જ અતિક્રમણ છે. અતિક્રમણ એટલે પુષ્કળ પ્રમાણમાં વધે છે. તો આવું અતિક્રમણ વિદેશી જાતિનું અતિક્રમણ કરતી આવી વનસ્પતિઓમાં સામાન્ય રીતના એના પર્ણો છે એ નીચેની બાજુએથી ફૂલાયેલા અને આવી રીતના આકર્ષિત જોવા મળશે. આ એમની બે ગાંઠ વચ્ચેની આંતરગાંઠો છે. સામાન્ય રીતના આ જે જળ શૃંખલામાં છે આંતરગાંઠો
એ ટૂંકી જોવા મળશે અને આ જે છે એમાં મૂળ રોમનો નીચે ગુચ્છો પણ જોવા મળે છે. તો આ જળ શું કહે એટલે કે ભૂસ્તારિક એટલે કે અંતર્ગાંઠ દ્વારા પુનઃ જ્યાં ગાંઠનો ભાગ આવશે ત્યાં ફરી નવી સંતતિનું નિર્માણ થાય છે અને આવી રીતના પાણીની ઉપર સતત ને સતત વધી રહી છે. આને જુદા જુદા નામ વડે ઓળખવામાં આવે છે. જળાશયોના સાપ તરીકે ઓળખે છે, ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખે છે, વોટર હાયસિન તરીકે પણ ઓળખે છે, આઇકોનિયા ક્રેસિફિસ આજે સજીવનું નામ છે. તો આવી વનસ્પતિઓ એ ભૂસ્તારિકા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે. સામી રીતે એ પણ 2010 ની અંદર એઆઈપીએમ ટીમમાં પૂછાયેલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કંદની. કંદ જુદા જુદા પ્રકારના કંદમૂળો આપણા ઘણા બધા રિજિયનમાં અહીંયા નજીક જોવા મળે છે. કંદમૂળ સામાન્ય રીતે ભૂમિગત રચના છે. એમની અંદર જેમ કે અહીંયા બે ઉદાહરણ છે, ડુંગળી અને લસણ. આ જે સામાન્ય રીતના કંદ દ્વારા વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતના જોવા મળે છે. આ કંદનું કેવું છે કે એમની જે કલિકાઓ છે એ સતત ફૂટશે. ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જ્યારે ચોમાસું આવશે એના થોડાક સમય પહેલા આ જે કઈ જમીનની અંદર કંદ છે એ તરત જ એમાં પ્રાંકુરો ફૂટશે અને આ પ્રાંકુરો ફૂટવાથી આપણને અંદાજિત આવી જાય કે હવે ટૂંક સમયમાં જ ચોમાસાનો પ્રારંભ થશે. તો આ એક ઓળખાણ પણ આપે છે આવા કંદ. આ ઉપરાંત આપણે જોઈએ કે કનક એ સામાન્ય રીતના કલિકાનું રૂપાંતરણ છે. તો એ કલિકા જે સામાન્ય રીતના કલિકા કેવી, તો કે કક્ષ કલિકા. કક્ષ કલિકા જે છે જેમ કે એનું ઉદાહરણ છે કનક ને ઇંગ્લિશમાં કહે છે ડાયોસ્પોરિયા બલ્બીફેરા. તો ડાયોસ્પોરિયા બલ્બીફેરા એમની અંદર સામાન્ય રીતના આ જે છે પ્રકારની જે કક્ષ કલિકા એટલે કે જ્યાંથી એમના પર્ણો જોવા મળશે ત્યાં જ સામેની બાજુએ આવી કલિકા જોવા મળશે અને આ કલિકાને આપણે કહીએ છીએ કક્ષ કલિકા. એ જ સામાન્ય રીતે તમે કાપી અને માની લો કે નીચે પડી જાય તો એ નાનકડા કંદ તરીકે વર્તે છે. તો કક્ષ કલિકા તરીકે પણ આપણે આનું લઈ શકીએ છીએ વાનસ્પતિક પ્રજનન. અને એ જ્યારે જમીનની અંદર પડે છે ત્યારે એને આપણે કંદ તરીકે પણ લઈએ છીએ. તો આવી રીતના કંદ દ્વારા પણ કંદમૂળ છે મોટા ભાગે વાનસ્પતિક પ્રજનન દ્વારા એ વિકસતું જોવા મળશે. તો આવી રીતના આ મુખ્ય પ્રકારો છે જે અલિંગી પ્રજનનના આપણે ઉદાહરણ વિશિષ્ટ પ્રકારે જોયા. તો મુખ્યત્વે આપણે ફરી પાછી જોઈએ તો કે અલિંગી પ્રજનન છે જેને સામાન્ય રીતના દ્વિભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, બીજાણુ સર્જન, અવખંડન અને વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે વિશિષ્ટ પ્રકારની સંતતિનું નિર્માણ કરી શકીએ છીએ.